તમે મૂંઝાઓ ને તમારા જરા પણ મજા ના આવે બરાબર. પણ ટોપિક નું નામ જ જોવો ને કેવું સરસ રાખ્યું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એટલે કેવો ટેન્સ છે? સાવ સેટ સિમ્પલ, બરાબર છે? ઓકે સરસ. હવે જો આની થોડી વ્યાખ્યા સમજવાની છે તમારે, કે કોઈ રોજિંદી ક્રિયા હોય, ટે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંત, રૂઢી પ્રયોગ કે સનાતન સત્ય વાક્યો હોય ને બાળકો, તો એવા વાક્યને આપણે સાદા વર્તમાન કાળમાં મૂકીએ છીએ. આપણે થોડું સાથે સાથે લખીએ ને તો બહુ મજા આવે. રોજિંદી ક્રિયા ટે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો એક વચન, એટલે કે
દુનિયામાં તો છે ને એવા હોય છે કે જેના અંતે S, double S, SH, CH, O કે S જેવા પ્રત્યયો હોય ત્યારે માત્ર S પ્રત્યય ના લગાડે, ત્યારે તો ફરજિયાત રીતે DS પ્રત્યય જ લગાડવો પડે. તો જ્યારે ક્રિયાપદના અંતે S, double S, SH, CH, O કે S બરાબર છે બાળકો આવેલા હોય ત્યારે ES પ્રત્યય લગાડવું. મારી માતા વાર્તા કહે છે.
કરતા થશે, લર્ન છે ક્રિયા પદ થશે, શું શીખવાની વાત છે તો કે ઇંગ્લિશ શીખવાની વાત છે તો એ કર્મ થશે, ડેલી છે તો અન્ય શબ્દ છે. અમે દરરોજ અંગ્રેજી શીખીએ છીએ.
ડેઈલી શું અમે દરરોજ અંગ્રેજી શીખીએ છીએ? શીખો છો મે શું? તેઓ તેઓનો ગૃહ કાર્ય લખે છે, મારા વિદ્યાર્થીઓ પણ લખે છે, એમાં તો કોઈ શંકા નથી. પણ શું કરીએ, વાક્ય લેવું છે તો આપણે પ્રશ્નાર્થ તો બનાવવું પડશે. બરાબર છે બાળકો, તમારી સામે હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય બધા જ ઉપલબ્ધ છે. એટલા માટે કોડ રબ કરીને ફરી વખત લખ્યું નથી કે તમે હકાર, નકાર અને પ્રશ્નાર્થ બધા જ વાક્યો સાથે ફોકસ કરીને જોઈ શકો, અને પછી તમે આમાં નોટ ડાઉન પણ કરી શકો. તમારી બુકમાં હકાર વાક્ય હોય, ત્રીજો પુરુષ એકવચન હોય, તો ક્રિયાપદના અંતે એસ કા તો ઈએસ વગેરે વાળો નહીં, ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવામાં આવે છે. વાક્યને નકાર બનાવવું હોય બાળકો, ત્યારે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો ડસ સાથે નોટ મૂકવામાં આવે છે, અને બાકીના કરતા સાથે ડુ વત્તા નોટ મૂકવામાં આવે છે. ડુ ડસ એટલે